હેલો એવરીવન આજના ક્લાસમાં આપણે સ્ટાન્ડર્ડ એઇટના ચેપ્ટર નંબર ઇલેવન માપન એટલે કે મેઝરમેન્ટનું ઉદાહરણ નંબર બે સોલ્વ કરશું ઓકે તો પેજ નંબર વન સેવન્ટી સેવન ઉપર આપણને ઉદાહરણ નંબર બે આપેલો છે તો પહેલાં આપણે તેની રકમ જોઈ લઈએ ત્યાર પછી એનું સોલ્યુશન કરીએ રકમમાં આપણને એવું કીધેલું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બસ્સોને ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર છે તો સૌ પ્રથમ આપણને રકમમાં જે જે માહિતી આપેલી છે તે આપણે બોર્ડ ઉપર નોટડાઉન કરી લેશું તો અહીંયા લખેલું છે કે આપેલ માહિતી પરથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખીને આખા બસો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ તેના એક વિકર્ણની લંબાઈ સોળ સેન્ટીમીટર છે તો પ્રથમ વિકર્ણની લંબાઈ પ્રથમ વિકર્ણની જે લંબાઈ છે તેને ડી વડે દર્શાવી દઈએ તો તે કેટલા સેન્ટીમીટર આપેલું છે સોળ સેન્ટીમીટર તો બીજા વિકર્ણની લંબાઈ શોધો આપણે અહીં બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે તો શું લખ્યું સોલ્યુશનમાં ધારો કે બીજા વિકર્ણની લંબાઈ બરાબર ડી ટુ લઈ લઈ ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તેના માટેનું સૂત્ર શું છે તો કે વિકર્ણોનો ગુણાકાર કરવાનો અને એને બે વડે ભાગી નાખવાનો ઓકે તો સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વિકર્ણોનો ગુણાકાર આપણા દાખલામાં વિકર્ણોને ડીવન અને ડીટુ વડે દર્શાવેલા છે તો ડીવન મલ્ટીપ્લાઇટ બાય ડીટુ આખાના છેદમાં કેટલા કરવાના થશે બે કરવાના તેરફોર સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે બસો ચાલીસ ઇઝ ઇક્વલ ટુ ડી વન તેનું માપ આપણને સોળ સેન્ટીમીટર આપેલું તો સિક્સટીન મલ્ટિપ્લાઇડ બાય ડી તે મેળવવાના છે તો ડી ટુ એઝિસ રહેશે આખાના છેદમાં બે ઓકે તો ફરી પાછું બરાબરની જમણી બાજુ જોશું તો બે અહીં ભાગાકારમાં છે તો તેને બરાબરની ડાબી બાજુ લેવામાં આવે તો તે ગુણાકારમાં વહી જાય તો અહીં સાઈડમાં લખીએ આપણે તેર ફોર બસ્સો ચાલીસ ગુણ્યા બે આખાના છેદમાં અહીં સોળ જે આપેલા છે તે બરાબરની જમણી બાજુ ગુણાકારમાં છે અને તેને બરાબરની ડાબી બાજુ લેશું તો તે ભાગાકારમાં વયા જશે એટલે કે છેદમાં સોળ ઇઝ ઇક્વલ ટુ ડી ટુ ઓકે હવે અહીં આપણે છેદ ઉડાડીએ તો બે અઠા સોળ થશે અને આઠના ટેબલમાં આઠ તેરી ચોવીસ થાય અને પાછળ એક શૂન્ય છે એટલે તે શૂન્ય મૂકી દઈએ તેર ફોર ટુ ઇઝ ઇક્વલ ટુ થર્ટી સેન્ટીમીટર તો આ આપણને બીજા વિકર્ણની લંબાઈ મળી ગઈ નીચે લખી નાખવાનું આમ બીજા વિકર્ણની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે ઓકે તો હવે તમે આ દાખલાનો સ્ક્રીનશોટ